गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे पेम्पलेट प्रमाणे एक्जाम्पल नंबर 20 सुधीनुं कम्प्लीट कर्युं छे। एनी आगळ जईए छे आपणे। रीत नंबर 5 में बोर्ड पर लख्युं छे पेम्पलेटमांथी एक्जाम्पल नंबर 21 21 राखी दिखाय छे। 21 नंबर आगळ जईए छे। पिताની ઊંચાઈ સેન્ટીમીટરમાં x અને પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં y। પિતાની ઊંચાઈ કૌંસમાં સેન્ટીમીટર x અને પુખ્ત વયના પુત્રની ઊંચાઈ એ પણ આપેલી છે સેન્ટીમીટરમાં બરાબર y। આગળ કહ્યું છે સંબંધ જાણવા પ્રયોગમાં એક નિદર્શના 6 પિતા પુત્ર, 6 પિતા પુત્ર એટલે n બરાબર 6। સિગ્મા x આપેલું છે 1020 અને સિગ્મા y આપેલું છે 990। સિગ્મા x અને સિગ્મા y આપેલા છે એના પરથી આપણે x બાર શોધીએ છે। પહેલા 10 20 6 કરીશું એટલે 170, y બાર 990 ભાગ્યા 6 કરીશું એટલે 165। હવે આગળ આપ્યું છે સિગ્મા x માઇનસ 170 કૌંસપુરાનો વર્ગ, તો 170 એટલે x બાર છે, તો સિગ્મા x માઇનસ x બારનો વર્ગ લખાશે। સિગ્મા x માઇનસ x બારનો વર્ગ છે 60, સિગ્મા y માઇનસ 165 નો વર્ગ એટલે સિગ્મા y માઇનસ y બારનો વર્ગ આપેલો છે એ તમને આપ્યું છે 105। સિગ્મા x માઇનસ 170 ઇન્ટુ y માઇનસ 165 એટલે એને બદલે લખીશું સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર, એની વેલ્યુ આપી છે આપણને 45। હવે આ બધી ઇન્ફોર્મેશનની નીચે કહ્યું છે આ માહિતી પરથી પુખ્ત વયના પુત્રની ઊંચાઈ, તો પુખ્ત વયના પુત્રની ઊંચાઈ એટલે વયની, પિતાની ઊંચાઈ એટલે કે x પરની નિયત સંબંધ રેખા મેળવો, તેમજ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। તો નિયત સંબંધ રેખા મેળવવાની છે એટલે પહેલા b શોધીશું, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર। તો આ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર 45 છે અને x માઇનસ x બાર નો સ્ક્વેર 60 છે એટલે 45 ભાગ્યા 60 થશે, તો b ની વેલ્યુ આપણને મળી જશે 0.75। સેકન્ડ સ્ટેપ એ શોધવાનું y બાર માઇનસ બી એક્સ બાર, તો y બાર એટલે 165 માઇનસ બી એટલે 0.75 ઇન્ટુ એક્સ બાર, એક્સ બાર એટલે 170। તો હવે 165 માઇનસ 0.75ને 170 જોડે ગુણીશું, ગુણાકાર આવશે 127.5 અને બાદબાકી કરીશું લાસ્ટમાં એટલે એની ફાઇનલ વેલ્યુ તમને મળશે 37.5। આ મળી ગઈ આપણને એની વેલ્યુ, બી મળી ગયું, એ મળી ગયું। હવે આગળ વધારીએ છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે, તો થર્ડ નંબરમાં વાય કેપ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ, તેથી વાય કેપ ઇક્વલ ટુ એ એટલે આપણને મળ્યું છે 37.5 પ્લસ બી એટલે 0.75 ઇન્ટુ એક્સ લખીશું, આ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે। ચોથો પોઈન્ટ એમાં ગણવાનો છે, કેવી રીતે ચોથો પોઈન્ટ ગણવાનો છે, તો અંદર કીધું છે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। તો નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસવા માટે કેપિટલ આર સ્ક્વેર એટલે સ્મોલ આર નો વર્ગ આવી રીતે મળશે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આનો સ્ક્વેર કરવાનો, ડિવાઈડ બાય
सिग्मा एक्स माइनस एक्स बार नो स्क्वायर इनटू सिग्मा वाई माइनस वाई बार नो स्क्वायर लखीशु। तो अंश में तमने सिग्मा एक्स माइनस एक्स बार इनटू वाई माइनस वाई बार 45 आपेलू हतु, ये 45 नो स्क्वायर डिवाइड बाय छेद में एक्स माइनस एक्स बार नो स्क्वायर 60 हतु अने इनटू सिग्मा वाई माइनस वाई बार नो स्क्वायर 105 हतु। तो 45 नो वर्ग करवाथी मळशे 2025, 45 गुणिया 45 एटले 2025 अने 60 गुणिया 105 करशो तो तमने मळशे 6300 એટલે આર સ્ક્વેરની ફાઇનલ વેલ્યુ આપણને મળી જશે, શું મળે છે જોઈએ, 0.32। હવે 0.32 નો અર્થ એવો થયો કે 0.50 કરતાં કેવું છે, ઓછું છે, 0.50 કરતાં ઓછું છે એટલે 0 ની નજીક કહેવાય। તો આવું લખીશું, આર સ્ક્વેરની કિંમત શૂન્યની નજીક હોવાથી, શૂન્યની નજીક હોવાથી સુરેખ નિયત સંબંધની, શું કહેલું જુઓ, સુરેખ નિયત સંબંધની, નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। તો સુરેખ નિયત સંબંધ મોડેલ, સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી એવું લખીશું, વિશ્વસનીય નથી। કેમ નથી વિશ્વસનીય? તો આપણે જોયેલું 0.50 કરતાં વધારે હોય, 0.50 એના કરતાં વધારે હોય એટલે કે એકની નજીક હોય તો સુરેખ નિયત સંબંધ મોડેલ કેવું છે, વિશ્વસનીય છે, ધારણા યોગ્ય છે એવું લખતા હતા। તો 0ની નજીક હોય તો એનાથી ઊંધું લખવાનું કે ભાઈ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી અને સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય નથી એવું લખાશે। અહીંયા 0ની નજીક છે એટલે વિશ્વસનીય નથી એવું લખાય। આ 1, 2, 3 અને 4 ચારે ચાર સ્ટેપ ગણાઈ ગયા છે અને પેલું અર્થઘટન પણ લખ્યું છે, તમે જોઈ શકો છો। ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 21 પછી 22 જોઈએ છે, દાખલા નંબર 22। દાખલા નંબર 22 બે ભાગમાં છે, પહેલો ભાગ જોઈએ છે એનો, 22 નંબર ફર્સ્ટ પાર્ટ જો અંદર, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ ઇક્વલ ટુ 12 - 5x, 12 - 1.5x, સોરી 1.5x હોય તો એક્સનો મધ્યક મતલબ કે એક્સ બાર, એક્સનો મધ્યક એટલે એક્સ બાર, એક્સ બાર તમને આપેલું છે 6 અને શોધવાનું કીધું છે વાયનો મધ્યક એટલે કે વાય બાર ક્વેશ્ચન માર્ક। હવે યાદ રાખો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, આ યાદ રાખવાનો પોઈન્ટ લખું છું, બરાબર જોજો, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા બિંદુ એક્સ બાર વાય બાર માંથી પસાર થાય છે। વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે હોય એ કયા બિંદુમાંથી પસાર થતી હોય, તો એક્સ બાર વાય બારમાંથી પસાર થતી હોય। એનો મતલબ એવો કે એક્સ ઇક્વલ ટુ એક્સ બાર લખાય અને વાય ઇક્વલ ટુ શું લખાય, વાય બાર, ખબર પડે છે? તો અહીંયા એક્સ બાર 6 હતું, એક્સ બાર છે એને એક્સ લખીશું 6 અને વાય બાર મતલબ કે વાય શોધીશું। અચ્છા, વાય ને વાય કેપ કો, એકલું વાય કો, બંને વસ્તુ સરખી છે તો વાય ઇક્વલ ટુ સૂત્ર તમને આપ્યું છે 12 - 1.5x, એમાં એક્સ જે હતું એ એક્સ બાર ની વેલ્યુ મૂકવાની એટલે 6 મૂકવાના, તો 12 - 1.5 × 6 કરીશું તો 12 - 1.5 × 6 કરીશ એટલે તમને મળશે 9, એટલે કે વાય ઇક્વલ ટુ વાય બાર બરાબર 9, સમજી ગયા, સોરી વાય ઇક્વલ ટુ વાય બાર બરાબર 12 - 9 માઇનસ એટલે કેટલા વધશે, 3। આ પોઈન્ટ યાદ રાખજો, પ્લસ અહીંયા ટીક કર્યું છે। નેક્સ્ટ 22માં બીજો જોજો, 22 નંબર બીજો ભાગ, એમાં શું કહ્યું છે, 22 નંબર સેકન્ડ પાર્ટ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ ઇક્વલ ટુ, વાય કેપ ઇક્વલ ટુ તમને આપ્યું છે 11.5 + 0.65x, આવું આપ્યું છે આગળ શું, અને વાય બાર બરાબર 18 હોય
तो શું કરવાનું કીધું છે x બાર ની કિંમત શોધો x બાર શોધવાનું છે ચલો હમણાં લખેલું મે કે y ની x પર ની નિયત સંબંધ રેખા બિંદુ x બાર y બાર માંથી પસાર થાય છે y ની x પર ની નિયત સંબંધ રેખા બિંદુ x બાર y બાર માંથી પસાર થાય છે એનો મતલબ આપણે એવો કર્યો છે કે x equal to x bar અને y equal to y bar હવે તમને y bar આપેલો છે 18 જેને y કહેવાય અને x bar એટલે કે x શોધવાનું છે તો આમાં જ મૂકીશું y cap કહીએ એકલું y કહીએ y bar કહીએ બંને સરખું કહેવાય 11.5 plus 0.65 x એમાં તમને y 18 આપેલો છે તો 18 as it is 11.5 plus માં છે ટ્રાન્સફર કરીશ માઈનસ થશે equal to 0.65 x હવે 18 માંથી 11.5 બાદ કરીશું એટલે 6.5 મળશે અને ભાગ્ય 0.65 કરીશું એટલે x મળશે તો x equal to x bar equal to ભાગાકાર કરવાથી કેટલા મળી જશે તમને 10 મળી જશે તો આ 22 ના બંને દાખલા પહેલો અને બીજો પડે છે સમજો નેક્સ્ટ એક્ઝામ્પલ 22 ના બંને ગણેલા છે 23 નંબર 23 એમાં પહેલું આપ્યું છે 23 માં પણ આઈ થિંક બે દાખલા છે 23 એનું પહેલું 23 માં પહેલું x bar equal to 5 y bar equal to 11 b equal to 1.2 હવે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવો y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવો હવે y ની x પર ની નિયત સંબંધ રેખા માટે પહેલા b શોધવાનું હોય પણ b આપી દીધું છે એટલે એકલું એ શોધીશું y bar minus b x bar તો y bar એટલે 11 b એટલે 1.2 અને x bar એટલે 5 તો 11 માઈનસ 1.2 ગુણ્યા 5 કરીશું 1.2 ગુણ્યા 5 એટલે 6 તો a ની વેલ્યુ તમને મળશે 5 હવે y ની x પર ની નિયત સંબંધ રેખા y cap a plus bx તેથી y cap equal to a એટલે 5 plus b એટલે 1.2 into x લખાશે આ y cap થયું ખબર પડે છે સેકન્ડ પાર્ટ માં જુઓ આગળના ભાગમાં 23 માંનો બીજો ભાગ એમાં આપેલું છે x bar 65 y સોરી x bar 60 y bar 75 75 આગળ s square x પેમ્પલેટ માં ભૂલ છે આવું જેમ છપાયું નથી આપણે કરી દેવું કોવેરિયન્સ xy બરાબર આપેલું છે 5:3 y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવવાની છે ચાલો સૌથી પહેલા તો s square x જેમ એટલે છેદમાં કોવેરિયન્સ xy બરાબર 5:3 હવે આનું વ્યસ્ત કરીએ છે તો આવું થશે જો બાજુમાં કોવેરિયન્સ xy ડિવાઇડ બાય s square x equal to 3/5 હવે b સુધી લઈએ છે કોવેરિયન્સ xy ડિવાઇડ બાય s square x તો 3/5 3/5 કરશો એટલે કેટલા મળશે તો 0.6 આ ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ સ્ટેપ એ શોધીશું y bar minus b x bar તો y bar એટલે કેટલા છે 75 minus b એટલે 0.6 into x bar એટલે 60 ગુણાકાર કરીએ છે 0.6 ગુણ્યા 60 કરીએ એટલે 36 આવશે તો a ની વેલ્યુ 75 minus 36 એટલે 39 થશે આગળ y ની x પર ની નિયત સંબંધ રેખા કીધું છે
a plus bx લખીશુ સો y cap equal to a એટલે 39 plus b એટલે 0.6 into x લખીશુ હવે આગળ કિંમત મૂકવાનું તમને કહ્યું હશે જો x બરાબર 65 માટે y ની કિંમત નું અનુમાન કરો x બરાબર 65 y ની કિંમત નું અનુમાન y cap question mark સો y cap equal to 39 plus 0.6 into 65 કરીશું 65 અને 0.6 બંનેનો ગુણાકાર કરવાથી 39 મળશે તો 39 plus 39 એટલે y cap ની ફાઇનલ વેલ્યુ કેટલી મળશે તો 78 મળશે સમજી ગયા એક્ઝામ્પલ નંબર આ કયું હતું 23 ઓકે હવે એક્ઝામ્પલ નંબર 24 થી આપણે બાકી રાખીએ છીએ આ ટૂંકા દાખલા છે ધીરે ધીરે ચાલતા રહેશે બરાબર છે હવે લોંગ એક્ઝામ્પલ બધી ટાઈપના પતી ગયા છે તમારે હોમવર્કમાં શું કરવાનું છે એ ખાસ જોઈ લેજો તો હોમવર્કમાં તમે કરશો આજે સ્વાધ્યાય 3 માં ટેક્સ્ટબુકની જ વાત છે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3 એનો વિભાગ ઈ વિભાગ ઈમાં 1 2 3 4 5 એક થી પાંચ દાખલા બધી જ રીત થઈ ગઈ છે તો સેક્શન ઈ ના હોમવર્ક ટેક્સ્ટબુક સ્વાધ્યાય 3 વિભાગ ઈ 1 થી 5 દાખલા હોમવર્કમાં કરશો હવે આપણે દાખલા નંબર 23 સુધીનું પેમ્પલેટ મુજબ ચલાવી દીધું છે 24 થી આગળ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે મેં પ્રયત્ન કર્યો છે અવાજ ઓછામાં ઓછો આવે અને મારો અવાજ મોટો થાય તે પ્રમાણે પ્રયત્ન કર્યો છે તેમ છતાં કંઈ પ્રોબ્લેમ હોય તો નીચે આપણે નંબર લખીએ છીએ ફોન કરીને તમે પૂછી શકો છો બાય બાય